આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સવારે 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. રાષ્ટ્રપતિ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિધાનસભાને કરશે સંબોધન. સવારે 11 થી 12 વાગ્યા સુધી વિધાનસભામાં સંબોધન કરશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. 25 માર્ચે જામનગરમાં રાષ્ટ્રપતિ નૌસેનાના કાર્યક્રમમાં હાજર રહેશે. વડોદરામાં તૃષા હત્યા કેસની તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપાય. આરોપી કલ્પેશને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરાશે. સઘન પૂછપરછ, ઘટનાના રિકન્સ્ટ્રક્શન સહિતના કારણો સાથે ક્રાઇમબ્રાન્ચ માંગશે રિમાન્ડ. આરોપી કલ્પેશના હત્યા પહેલાના સીસીટીવી દ્રશ્યો આવ્યા સામે. તો આ તરફ પોતાની વહાલ સોઈ દીકરી ગુમાવ્યા બાદ તૃષાના પરિવારજનોએ સમગ્ર કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માંગ કરી. હત્યારા કલ્પેશની ફાંસી અથવા જાહેરમાં એન્કાઉન્ટર કરવાની પણ ઉગ્ર રજૂઆત. વડોદરા તૃષા સોલંકીની હત્યા કેસમાં તૃષા સોલંકીનો અંતિમ વીડિયો સામે આવ્યો. વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીના સીસીટીવી સામે આવ્યા. કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહી હતી તૃષા. એકેડેમી સેન્ટરના સીસીટીવીમાં હયાત તૃષાના અંતિમ દ્રશ્યો જોવા મળ્યા. પેટ્રોલ ડીઝલ બાદ સીએનજી અને પીએનજીના વધ્યા ભાવ. અદાણી કેસ બાદ ગુજરાત કેસે સીએનજી પીએનજીના ભાવમાં કર્યો વધારો. સીએનજીમાં પ્રતિ કિલો દીઠ રૂપિયા 3 નો ભાવ વધારો. પીએનજીમાં પ્રતિ કિલો દીઠ રૂપિયા 4 નો ભાવ વધારો. સીએનજીમાં નવો ભાવ પ્રતિ કિલો 70.53 રૂપિયા થયો. આગામી 5 દિવસ અમદાવાદમાં ગરમીમાં આંશિક રાહત. હીટવેવની આગાહી નહીં. હવામાન વિભાગ મુજબ 5 દિવસ પછી વધશે ગરમી. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવ રહેશે. પાટણ જિલ્લામાં ચણાની ખરીદીમાં ઘોટાળો થયો હોવાનો ધારાસભ્ય કિરીટ પટેલનો આક્ષેપ. હારીજ તાલુકાના 2 ગામોમાં ચણાનું વાવેતર ન થતું હોવા છતાં 60 થી 70 લાખના ચણાની ખરીદી કેમ થઈ તેના મુદ્દે સવાલો ઉઠાવ્યા. બીજી તરફ કલેક્ટર અને તંત્રને તપાસ કરવા કૃષિ પ્રધાને આપી સૂચના. ચૂંટણી આવતા જ ફરી પક્ષ પલટાની મોસમ શરૂ. આમ આદમી પાર્ટીના 3,000 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. તમામ કાર્યકરોએ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત સિનિયર નેતાઓની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો. પાટીલે જણાવ્યું કે ભાજપ સંગઠનને મજબૂત બનાવવામાં કાર્યકરોનો મહત્વનો ફાળો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને ભ્રષ્ટાચારનું એપીસેન્ટર ગણાવ્યો. સાથે જ કહ્યું કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનમાં 37.74 મેટ્રિક ટન ચણાની દાળ જેટલો જથ્થો ખાવા લાયક નથી. અન્ન પુરવઠા વિભાગની ગેરરીતિઓની પારદર્શક તપાસ થાય તેવી માંગ. બનાસ બેંકના ચેરમેન અણદા પટેલે ભાજપની નારાજગી વહોરી લેતા તેમનું રાજીનામું માંગી લેવાયું છે. ચેરમેન તરીકે તેઓએ પોતાના અંગત વિશ્વાસુ અને સંબંધીઓને ઉચ્ચ હોદ્દા અને પ્રમોશનની લહાણી કરી હોવાનો કર્યો હતો આક્ષેપ. તેમજ નિયામક મંડળને જાણ કર્યા વગર જ એજીએમ વર્ચ્યુઅલ રીતે યોજવાના નિર્ણય સામે પક્ષને હતો અસંતોષ. રાજ્યની દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓની 100% હાજરીને લઈને હાઈકોર્ટે સરકારને કર્યા અનેક સવાલ. હાઈકોર્ટે કહ્યું સ્કૂલોમાં 100% હાજરીનો આગ્રહ શું કામ રાખો છો? સંતાન માટે નિર્ણય વાલીઓને લેવા દો. રાજ્ય સરકાર જોખમ શું કામ લેશે? સરકારના નોટિફિકેશનને રદ કરવા અરજદારે કરી હતી માંગ. રો મટીરીયલના ભાવ વધતા હવે મકાનોના ભાવમાં વધારો ઝીંકાશે. એક રેડાએ ગુજરાતી પાલનપુરની બેઠકમાં લેવાયો નિર્ણય. 2 એપ્રિલથી પ્રતિ ચોરસ મીટર 400 થી 500 ભાવ વધારવા નિર્ણય કરાયો. મોરબીના મચ્છુત્રણ ડેમને ખાલી કરવા સરકારે આપ્યો છે આદેશ. પુલ બનાવવા માટે ડેમ ખાલી કરવાનો સરકારે નિર્ણય લીધો છે, જેના કારણે આસપાસના 24 ગામનો એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મચ્છુત્રણમાં સિંચાઈ યોજનામાં હાલ 278.44 પાણી સંગ્રહિત છે. પાણીના જથ્થાને મચ્છુ નદીમાં છોડી મચ્છુ ડેમ ખાલી કરવા સરકારે આદેશ આપ્યો છે. તો આજે 9 વાગ્યાની આસપાસ મચ્છુત્રણ સિંચાઈ યોજનાના કુલ 20 દરવાજા પૈકી 5 દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવશે, જેમાં આશરે 2330 ક્યુસિક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવશે, જેથી મચ્છુત્રણ સિંચાઈ યોજનાના ઉપરવાસ અને નીચેના ગામોને એલર્ટ કરાયા છે. સુરતના માંગરોલી મોસાલી ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી સામે ઉચાપતની ફરિયાદ. જિલ્લા વિકાસ અધિકારીને તલાટીને કર્યા સસ્પેન્ડ. મોસાલી ગ્રામ પંચાયતના તલાટીએ સરપંચ સાથે મળી 7.43 લાખની કરી ઉચાપત. સુરતમાં બોર્ડની પરીક્ષાને લઈને મનપાની યોજાઈ બેઠક. વિદ્યાર્થીઓ પરીક્ષા સુધી પહોંચવા અગવડ ન પડે તે માટે બેઠક.
एसएमसी अधिकारी पदाधिकारी पुलिस कमिश्नर और शाला आचार्य रहा उपस्थित। सूरत हजूरा पुलिस की दादागिरी सीसीटीवी कैमरा में कैद पीसीआर वन में फरता पुलिसकर्मी घरे परत फरी रहे मछीमार ने मारियों मार भोग बनार मछीमारे पुलिस कमिश्नर ने करी फरियाद। आगामी 28 मार्च थी धोरण 10 12 की बोर्ड परीक्षा ने लीने अमदावाद ग्राम्य 233 परीक्षा केन्द्र संचालकों की मिली बैठक। अमदावाद ग्राम्य जीईओए बोर्ड केन्द्र संचालकों ने परीक्षा ने लीने विविध सूचनों कर्या। विद्यार्थियों 27 मार्च सांजे 4 थी 6 सुधी में बोर्ड परीक्षा की बैठक व्यवस्था ने जोई शकशे। अमदावाद सनाथल पास नव सर्किट हाउस बनशे। विधानसभा गृह में मार्ग ने मकान विभाग मंत्री पूर्णेश मोदी करी जाहेरात। वडोदरा जिला की 6 नगरपालिकाओं में चीफ ऑफिसर की करार आधारित भर्ती मुद्दे कांग्रेस की प्रतिक्रिया। कांग्रेस प्रवक्ता मनीष दोषीए कहु कि करार आधारित अधिकारी नहीं पण जवाबदार अधिकारी की कायमी निमणूक करवी जोईए। साथ ज आवू नहीं थाय तो जनता पायानी सुविधाओं की वंचित रहेशे तेवो पण कर्यो आक्षेप। अमदावाद में होली धूळेटी पर्व पर ड्रिंक एंड ड्राइव में 210 से वधु केस नोंधाया छे। लोकोनी सुरक्षा ने ध्यान में राखीने पोलीसे योजी ड्राइव। गत वर्ष करता आ वर्षे वधु केस नोंधाया होवानुं अधिकारीए जणाव्युं। राजकोट में एरपोर्ट की सुरक्षा वधाराशे। 27 मार्च थी दररोज 12 विमानोनुं आवागमन थशे शुरू। फ्लाइटनुं आगमन प्रस्थान वधता सुरक्षा पण वधाराशे। 28 मार्चे दिल्हीथी सुरक्षा विभाग उच्च अधिकारीओ आवशे राजकोट। अधिकारीओना सर्वे बाद सीआईएसएफना जवानोनी संख्या वधाराशे। राजकोट में रखड़ाता ढोर आतंक रखड़ता ढोर त्रास वृद्ध मौत नो केस। कांग्रेस नेता महेश राजपूते कहू आरएमसीए ढोर मालिक सामे कार्यवाही करवी जोईए। वारंवार आवी घटनाओ घटती होवा छता मनपा आंखाड़ा कान करी रह्युं छे। राजकोट में रस्ता पर दौड़ता रखड़ता ढोर वीडियो वायरल। जामनगर रोड पर रखड़ता ढोर वीडियो सामे आव्यो। सवाल छे राजकोट मनपा नुं तंत्र रखड़ता ढोर ने क्यारे पकड़शे। जो रखड़ता ढोर कोई ने अड़फेटे लेशे तो कोण जवाबदार। वडोदरा में बांग्लादेशी युवतियों की पूछपरछ में चौंकावनारा खुलासा। बांग्लादेशी युवतियों ने भारत में घुसाड़वा ढांका रुखसाना नेटवर्क। बॉर्डर क्रॉस करवामां 2-3 दिवस लागता होवानो घटस्फोट। रूट की खबर न पड़े ते माटे युवतियोंनी आंखें बांधवामां आवी छे पाटा। त्रीजी बांग्लादेशी युवती की शोध माटे तपास शुरू। वडोदरा पादरा नगरपालिका संचालित चौकसी केके गर्ल्स हाईस्कूल महिला आचार्य और शिक्षिका आंतरिक विखवाद पुलिस स्टेशन पहुंचो। आचार्य ने शिक्षिका पोता आंतरिक विवादों ने लेने स्कूल में बात करता था जिसकी असर शाला वातावरण पर पड़ती थी। पुलिस आचार्य ने शिक्षिका ने अटकायत करी। अगाउ पण पुलिसे तेमने 3 नोटिस फटकारी थी छता विवाद न अटकता पुलिस शाला संकुल पहुंची थी। वडोदरा पादरा में गुंदी फड़िया रहीशोए गैरकायदे दबाण थतुं होवाना आक्षेपो साथ मामलतदार ने पाछो आवेदन पत्र। निर्माणाधीन कोमर्शियल बिल्डिंग बांधकाम में परवानगी वगर वधारानुं बांधकाम थतुं होवानो आक्षेप। प्रश्नों निकाल नहीं आवे तो स्थानिकोए आंदोलन ने उच्चारी चीमकी। वडोदरा में गैरकायदे बायोडीजल पंप पर वडोदरा पीसीबी दरोड़ा। 19,000 लीटर पेट्रोलियम पदार्थ नो जत्थो मळी आव्यो। लाखों रूपया नो बायोडीजल और अन्य चीज वस्तुओं कब्जी करी। राजकोट पेजवसेल की टीम ड्रोन कैमरा की मदद की दरोड़ा शहर भगवतीपरा आजीडे मांडा डूंगर सहित विस्तारों में पाड़िया दरोड़ा। रूपया 18 लाख करता वधारे नी वीज चोरी पकड़ाई। वीज वसेली टीम पर हुमलो न थाय ते माटे हवेथी ड्रोन कैमरा नो उपयोग। राजकोटना जसदण में खाण खनिज विभाग की तवाय। पारेवाड़ा गाम नजीक डूंगरो कापी तासनी करता चोरी। खनिज चोरी करता 2 जेसीबी 3 ट्रेक्टर झड़पाया छे। 65,000 रूपया नो दंड फटकारी वधु कार्यवाही। सुरेन्द्रनगर जिला दूध संघ संचालित सुरसागर डेरी पैकिंग प्लांट बनावा अंदाजे रूपया 60 करोड़ भ्रष्टाचार आक्षेप। विधानसभा गृह में धारासभ्य नौशाद सोलंकी कर आक्षेप। सरकार की फौजदारी कार्यवाही हुकम छता 7 वर्ष थी कोई कार्यवाही थी नहीं। नौशाद सोलंकी करी सीबीआई तपास। भावनगर शहर ने जिला में 12-14 वर्ष बाळकोने कोरोना रसी आपवानी कामगीरी। प्रथम दिवसे शहर ने जिला में 4,981 बाळकोने अपाई रसी। शहर में अंदाजे 20,000 बाळकोने अपाशे रसी। 3 दिवस में भावनगर शहर में 2,092 बाळकोने अपाई कोरोना रसी।